એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। તેજ આઈ સેન્ટર દ્વારા હાઈટેક આઈ મોબાઈલ બસનું અનાવરણ કરાયું। ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી આંખની હોસ્પિટલોની શૃંખલામાંની એક ગાંધીનગર સ્થિત તેજ આઈ સેન્ટરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં તેની અત્યંત આધુનિક મોબાઈલ બસનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું। તેજ આઈ સેન્ટર દ્વારા આ બસનું ઉદ્ઘાટન એમના કોર્પોરેટ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉમદા પહેલ ભારત આયુષ્યમાન યોજના હેઠળ, જેમાં દેશના દરેક નાગરિકોને સુલભ અને સસ્તી આંખની સંભાળની સેવા મળી રહે તે દિશામાં મહત્વનું સાબિત થશે। તેજ આઈ કેર સેન્ટર દ્વારા ડોક્ટર તેજલબેન પટેલ દ્વારા આજે સરસ મજાની આંખની એક લક્ઝરી બસ કે જેની અંદર હાલમાં જે ચાલી રહેલા કન્જક્ટિવાઇટિસ માટેની સારવાર અને સાથે સાથે અંતિમ પરીક્ષણ થઈ શકે એ પ્રકારની તમામ સાધન સામગ્રી સાથેની એક બસનું લોકાર્પણ થયું છે। અને આ કેવળ કન્જક્ટિવાઇટિસ પૂરતું આ સીમિત ન રાખતા ડીજલબેને નક્કી કર્યું છે કે આવતા સમયમાં પણ આ બસ સતત જુદા જુદા વિસ્તારોમાં ફરતી રહ્યા છે, એમાં પણ વધારો કર્યો, ઉમેરો કરી 5 બસ સુધીને એનું આયોજન છે, જેથી કરી આંખોના જે દર્દો છે, કન્જક્ટિવાઇટિસ તો અત્યારે છે પરંતુ સમય જતા એ રોગ પણ ગુજરાતમાંથી વિદાય લે એની આ પછી પણ આંખોની નાની મોટી તકલીફો માટે સમગ્ર વિસ્તારોમાં ગુજરાતના દરેક ગામની અંદર અને જ્યાં જરૂર હોય ત્યાં ગરીબ વસ્તી આ બસો ખર્ચે ભર્યા પછી એની સારવાર માટે અને એને સલાહ પણ આપવામાં આવશે। પીએમજેવાય વીમા કાર્ડ સાથે આ હોસ્પિટલ જોડાયેલી છે, એટલે દર્દીના સ્ક્રીનિંગ ડાયગ્નોસ પછી તરત જ એની સારવાર થઈ શકે એ પ્રકારની અત્યાધુનિક ફેસિલિટી અહીંયા ઉપલબ્ધ કરાવી છે। ગાંધીનગર સેક્ટર 6 અપના બજાર નજીક તેજ આઈ સેન્ટર ખાતે યોજાયેલા આ ઉદઘાટન સમારંભમાં સમાજની અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી। આ અવસરે અત્યંત આધુનિક ટેકનોલોજી સંમિશ્રિત ઉજવણી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ગુજરાતના લોકો માટે સ્વસ્થ અને સ્પષ્ટ ધારદાર દ્રષ્ટિ બનાવવાનો હતો। આ હાઈટેક આઈ મોબાઈલ બસ અદ્યતન ડાયોગ્નોસ્ટિક અને સ્ક્રીનિંગ ટેકનિકથી સજ્જ છે, જે કુશળ અને અનુભવી આંખના નિષ્ણાતોની ટીમ દ્વારા સંચાલિત છે। મોબાઈલ યુનિટને ગુજરાતના દરેક ખૂણે ખૂણે મુસાફરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે રાજ્યભરના નાગરિકો માટે વ્યાપક આંખની તપાસ અને સમયસર સારવાર મેળવી શકશે। અમે એક મોબાઈલ વેનિટી વેન બસ, જે એક હરતું ફરતું અત્યાધુનિક આઈ ક્લિનિક છે, એના ઉદઘાટન તરફ જઈ રહ્યા છીએ। લોકો આવતા જ નથી સમયસર આંખના ચેકઅપ માટે, જ્યાં સુધી અંધારું ના થઈ જાય ત્યાં સુધી। અમારું કામ વિઝન આપવાનું છે અને વિઝન ફેલાવવાનું છે, વિઝડમ ફેલાવવાનું છે વિઝન માટેનું। અંધાપો 80% એવો છે કે જે આવતો અટકાવી શકાય, પણ લોકો સમયસર સાવચેતીના પગલાં લેતો આઈ ચેકઅપ જ નથી કરાવતા, તકલીફ પડે ત્યારે આંખ બતાવવા જાય છે। તમને નવાઈ લાગશે કે મોટાભાગના રોગોનું નિદાન રૂટીન આઈ ચેકઅપ વખતે થાય છે। એટલે મારો પહેલો ઉદ્દેશ એ છે કે રૂટીન આઈ ચેકઅપ કયા કયા રોગોમાં લોકોને આઈ ચેકઅપ કરાવવું જોઈએ, નહીતર કેવી તકલીફ પડે એ મૂળ મુદ્દો મારે બધા સુધી પહોંચાડવો છે। આપણને બધાને ખ્યાલ છે કે કોવિડ પછી ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે, 25-40% જેટલા લોકો કાં તો ડાયાબિટીસ છે કાં તો પ્રી ડાયાબિટીસ છે। એટલે જેટલા લોકોને ડાયાબિટીસ છે એટલા બીજા લોકોને એ નથી ખબર કે પોતાને ડાયાબિટીસ છે। હવે આ બધા જ લોકો આઈ ચેકઅપ કરાવવાનું છે એવી મોટાભાગના લોકોને ખબર જ નથી। એટલે ડાયાબિટીસ શુગર કંટ્રોલમાં હોય તોય અને શરૂઆતના તબક્કામાં ચોખ્ખું દેખાતું હોય તોય આંખનું ચેકઅપ અનિવાર્ય છે, કારણ કે 35-65 વર્ષની ઉંમર વચ્ચે, એટલે કે વર્કિંગ એજ પોપ્યુલેશનમાં અંધાપાનું મુખ્ય કારણ જ આંખનો ડાયાબિટીસ છે। એટલે પહેલું ઉદ્દેશ્ય એ છે કે
આંખના પડદાનું ચેકઅપ કરાવવું, કારણ કે ડાયાબિટીસમાં મોતિયો વહેલો આવે અને ફાસ્ટ વધે, જમર થવાનું શક્યતા 7 ગણી વધારે હોય. અને આંખના પડદા પર સોજો આવે, લોહી આવે, શુગર સ્પોટ્સ આવે. શરૂઆતના તબક્કામાં એ શુગર સ્પોટ્સ જોવાના પડદાના વચ્ચેના ભાગમાં નથી હોતું, એટલે ચોખ્ખું દેખાય છે. પણ જેમ 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 ડાયાબિટીસ શરીરમાં વધારે ઉંમર ખાય છે એની, એટલે જોવાના ભાગમાં, જોવામાં વચ્ચેના મધ્ય ભાગમાં લોહીના ટપકા આવે છે અને જોવાનું ઓછું થાય છે. તે જ આઈ સેન્ટરની આંખની મોબાઈલ બસનો ઉદ્દેશ આંખની સ્થિતિને વહેલામાં વહેલી ઓળખ, યોગ્ય હસ્તક્ષેપ પૂરો પાડવા અને સેવા ન ધરાવતા સમુદાયોને સુલભતાથી આ સેવા આપવાનો છે. તે જ આઈ સેન્ટર ગુજરાત સરકારની હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના પ્રયાસો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો હૃદયપૂર્વક આભાર માને છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.